નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું ઉજ્જવલ. ઓફ બીટના શૌર્ય, ભારતીય છ એવી મહિલાઓ જે હાલમાં વૈશ્વિક રાજકારણને આકાર આપી રહી છે, પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ભારતે હંમેશા તેની દીકરીઓને નિર્ભય બનવા અને વિશ્વનો સામનો કરવાનું શીખવ્યું છે. દેશે ઘણી સશક્ત મહિલાઓને જન્મ આપ્યો છે, જેમણે પોતાની સિદ્ધિઓથી દેશને ગૌરવ અપાવ્યું છે. આજે આપણે વાત કરીશું વૈશ્વિક રાજકારણમાં ટોચની છ સૌથી પ્રભાવશાળી ભારતીય મહિલાઓ કે જેમણે વધુ સારા માટે ફેરફાર કર્યા અને વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ અને શૌર્ય વધાર્યું. ઉષા ચિલિકુરી વાંસ. ઉષા વાંસનો જન્મ January 6, 1986 રોજ થયો હતો. એક અમેરિકન વકીલ છે. તે ઓહિયોના જુનિયર યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટર અને 2024ની પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના રનિંગ સાથે જેડી વેન્સની પત્ની છે. જો જેડી વાંસ ઉપપ્રમુખ તરીકે ચૂંટાય છે તો ઉષા વાંસ યુનાઇટેડ સ્ટેટની સેકન્ડ લેડી તરીકે સેવા આપનાર ભારતીય વંશના પ્રથમ મહિલા બનશે. યેલ લો સ્કૂલમાંથી સ્નાતક થયા પછી વેન્સ મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સ, ન્યાયાધીશ બ્રેટ કેવનો અને ન્યાયાધીશ અમૂલ થાપર સહિત બહુવિધ સંઘીય ન્યાયાધીશો માટે કાયદા કારકુન હતા. તેમનો પ્રારંભિક જીવન અને શિક્ષણ. ઉષા ચિલિકુરીનો જન્મ સાન ડિયોગે, કેલિફોર્નિયામાં તેલુગુ ભાષી ભારતીય હિન્દુ વસાહતીઓમાં થયો હતો. તેના પિતા મેકેનિકલ એન્જિનિયર અને સાન ડિયોગે સ્ટેટ યુનિવર્સિટીમાં લેક્ચરર છે, જ્યારે તેની માતા મોલેક્યુલર બાયોટેકનોલોજીસ્ટ છે અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ડિયોગોમાં પ્રોવોસ્ટ છે. તેણીનો ઉછેર સાન ડિયોગોના ઉચ્ચ મધ્યમ વર્ગના રાન્ચો પેનાસ્ટિલોકા ઉપનગરમાં થયો હતો. તેણીએ 2003માં માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા, જ્યાં તેણીએ માર્ચિંગ બેન્ડમાં પરફોર્મ કર્યું. તેણીની એક બહેન શ્રેયા છે. બાળપણના મિત્રોએ તેણીને નેતા અને પુસ્તકના કીડા તરીકે વર્ણવી છે. ત્યારબાદ તેણીએ ગેટ્સ કેમ્બ્રિજ વિદ્વાન તરીકે ઇંગ્લેન્ડમાં ક્લેર કોલેજ કેમ્બ્રિજમાં હાજરી આપી. 2010માં આધુનિક ઇતિહાસમાં માસ્ટર ઓફ ફિલોસોફી પ્રાપ્ત કરી. 2013માં વાંસે યેલ લો સ્કૂલમાંથી તેના જ્યુરિસ ડોક્ટરની પદવી મેળવી હતી, જ્યાં તે યેલ્લો જર્મનની એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ એડિટર અને યેલ્લો જનરલ ઓફ લો એન્ડ ટેકનોલોજીની મેનેજિંગ એડિટર હતી. યેલ ખાતેના તેમના સમય દરમિયાન તેણીએ ચીનના ગુઆનજુમાં સન યાટ સેન યુનિવર્સિટીમાં યેલ ચાઇના ટીચિંગ ફેલો તરીકે અમેરિકન ઇતિહાસ પણ શીખવ્યો હતો. તેણીએ 2014-15માં વેન્સે તત્કાલિક ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા સર્કિટ જજ બ્રેટ કાવાનાથ અને 2017-18માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ માટે કાયદા કાનૂન તરીકે સેવા આપી હતી. તેણીને 2019માં ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા 12માં દાખલ કરવામાં આવી હતી. July 2024 સુધી ઉચ્ચ શિક્ષણ, સ્થાનિક સરકાર, મનોરંજન અને ટેકનોલોજી સાથે સંકળાયેલા કેસોમાં સિવિલ લિટિગેશન અને અપીલોનું સંચાલન કરતી લો ફર્મ મુંગેર, ટોલ્સ એન્ડ ઓલ્સન LLP માટે કામ કર્યું હતું. તેના ગ્રાહકોમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા રિજન્ટ્સ અને વોલ્ટ ડિઝન કંપનીનો એક વિભાગ હતો. તેણીએ ગેટ્સ કેમ્બ્રિજ એલ્યુમની એસોસિએશનના બોર્ડમાં અને સિનસિનાટી સિમ્ફની ઓર્કેસ્ટ્રામાં બોર્ડના સેક્રેટરી તરીકે સેવા આપી છે. July 2024માં વેન્સે રિપબ્લિક નેશનલ કન્વેન્શનમાં તેમના પતિ માટે પ્રારંભિક સંબોધન આપ્યું હતું, જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. કમલા હેરિસ. કમલા હેરિસનો જન્મ October 20, 1964 ઓકલેન્ડ, કેલિફોર્નિયા, USAમાં થયો હતો. પ્રેસના ડેમોક્રેટિક વહીવટમાં યુનાઇટેડ સ્ટેટ્સના 49માં ઉપપ્રમુખ છે. જો બાઇડને તેમને આ પદ સંભાળનાર પ્રથમ મહિલા, પ્રથમ બ્લેક અમેરિકન અને પ્રથમ એશિયન અમેરિકન હતી. તેણીએ અગાઉ US સેન્ટ અને કેલિફોર્નિયાના એટર્ની જનરલ તરીકે સેવા આપી હતી. July 2024માં રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની રાષ્ટ્રીય સ્તરે ટેલિવિઝન ચર્ચામાં તેમના નબળા પ્રદર્શનને પગલે બાઇડને ફરીથી ચૂંટણી માટે તેમની બીડ છોડી દીધી અને 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના નોમિની તરીકે હેરિસને સમર્થન આપ્યું.
કમલા હેરિસનું પ્રારંભિક જીવન. હેરિસના પિતા જે જમેકન હતા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણાવતા હતા અને તેમની માતા એક ભારતીય રાજદ્વારીની પુત્રી હતી. કેન્સર સંશોધન માટે તે નિષ્ણાંત હતી. મોટા થયા પછી હેરિસે તેના ભારતીય પરિવાર સાથે ગાઢ સંપર્ક જાળવી રાખ્યો અને તેની માતા અને બહેન સાથે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યની રાજધાની ચેન્નઈની વારંવાર મુસાફરી કરી હતી. તેણીએ નાની બહેન માયા આખરે જાહેર નીતિના વકીલ બની હોવર્ડ યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાન અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી હેરિસે હેસિંગ્ટન કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. 2012માં હેરિસે ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં એક યાદગાર સંબોધન કર્યું. તેણીએ રાષ્ટ્રીય પ્રોફાઇલને વધારવી. 2 વર્ષ પછી તેણીએ એટર્ની ડગ્લાસ એમહોપ સાથે લગ્ન કર્યા, જે પક્ષમાં વ્યાપકપણે ઉભરતા સ્ટાર તરીકે ગણવામાં આવે છે. તેણીને બારબરા બોક્સર દ્વારા યોજાયેલી યુએસ સેન્ટ બેઠક માટે લડવા માટે ભરતી કરવામાં આવી હતી, જે નિવૃત્તિ થઈ રહી હતી. 2015ની શરૂઆતમાં હેરિસે તેણીને ઉમેદવાર જાહેર કરી અને ઝુંબેશના માર્ગે તેણીએ ઇમિગ્રેશન અને ફોજદારી ન્યાય સુધારણા લઘુત્તમ વેતનમાં વધારો અને મહિલાઓના પ્રજનન અધિકારીઓના રક્ષણ માટે હાકલ કરી. તેણે 2016ની ચૂંટણી સરળતાથી જીતી લીધી હતી. જ્યારે તેણીએ જાન્યુઆરી 2017માં પદ સંભાળ્યું ત્યારે હેરિસ સેનેટમાં પ્રથમ ભારતીય અમેરિકન અને માત્ર બીજી બ્લેક અમેરિકન મહિલા બની. તેણીએ અન્ય અસાઇનમેન્ટની સાથે ઇન્ટેલિજન્સ પરની પસંદગી સમિતિ અને ન્યાયતંત્ર સમિતિ બંનેમાં સેવા આપવાનું શરૂ કર્યું. તેની સુનાવણી દરમિયાન સાક્ષીઓને સંબોધવાની તેણીની ફરિયાદી શૈલી માટે તે જાણીતી બની હતી, જેણે રિપબ્લિકન સેનેટરો તરફથી ટીકા અને પ્રસંગોપાત વિક્ષેપો ઉશ્કેર્યો હતો. જૂનમાં તેણીએ યુએસ એટર્ની જનરલ જેફ સેન્સનની પૂછપરછ માટે ખાસ ધ્યાન દોર્યું હતું, જેઓ 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કથિત રશિયન હસ્તક્ષેપે અંગે ગુપ્તચર સમિતિ સમક્ષ જુબાની આપી રહ્યા હતા. તેણીએ અગાઉ તેમને રાજીનામું આપવા માટે હાલાકી કરી હતી. હેરિસનું સંસ્મરણ ધ ટૂથ વિથ હોલ્ડ એન્ડ અમેરિકન જર્ની જાન્યુઆરી 2019માં પ્રકાશિત થયું હતું. તેના થોડા સમય પછી હેરિસે જાહેરાત કરી કે તે 2020માં ડેમોક્રેટિક પ્રમુખ પદ માટે નોમિનેશન મેળવવા માંગે છે. શરૂઆતથી જ તેણીને અગ્રણી દાવેદારોમાંથી એક તરીકે જણાવવામાં આવી હતી અને તેણીએ ખાસ ધ્યાન દોર્યું હતું. જ્યારે પ્રાથમિક ચર્ચા દરમિયાન તેણીએ સાથી ઉમેદવાર જો બિડન સાથે વિવાદાસ્પદ વિનિમય કર્યો હતો. 1970 અને 1980ના દાયકામાં અન્ય જાતિ સંબંધિત વિષયો વચ્ચે શાળા બસિંગ સામેના તેમના વિરોધ પર, જોકે શરૂઆતમાં હેરિસનો ટેકો વધ્યો અને સપ્ટેમ્બર 2019 સુધીમાં તેનું અભિયાન ગંભીર મુશ્કેલીઓમાં મુકાઈ ગયું અને ડિસેમ્બરમાં તે રેસમાંથી બહાર થઈ ગઈ. તેણીએ ઉચ્ચ પ્રોફાઇલ જાળવી રાખવાનું ચાલુ રાખ્યું. ખાસ કરીને 2020માં પોલીસ કસ્ટડીમાં રહેલા આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુ પછી સામાજિક ન્યાય સુધારણા માટે અગ્રણી વકીલ બની. તેણીના પ્રયાસોએ એટર્ની જનરલ તરીકેના તેણીની કાર્યકર્તાની ટીકા કરી અને તેના કેટલાકને ચૂપ કરી દીધા હતા અને આક્ષેપ કર્યો હતો કે તેની શંકાસ્પદ ગોળીબાર સહિતના પોલીસ ગેરવર્તણૂક આરોપીઓની તપાસ કરવામાં નિષ્ફળ રહી હતી. જોકે અન્યોને લાગ્યું કે તેણીના સુધારને અપનાવવું એ સામાજિક પરિવર્તન માટે વધતા જાહેર સમર્થનને લાભ લેવા માટે રાજકીય દાવપેચ છે. નિકી હેલી. નિકી હેલીનો જન્મ જાન્યુઆરી 20, 1972માં થયો હતો. તે એક અમેરિકન રાજકારણી છે જેણે યુએસ પ્રેસના વહીવટમાં સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર તરીકે સેવા આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ દક્ષિણ કેરોલિનાના ગવર્નર તરીકે સેવા આપનારી તે પ્રથમ મહિલા હતી. હેલીએ 2024ની પ્રમુખપદની રેસમાંથી રિપબ્લિકન પાર્ટીના નામાંકન માટે અસફળ પ્રયાસ કર્યો. પ્રારંભિક જીવન અને રાજકારણમાં પ્રવેશ રંધાવાના માતા પિતા ભારતીય ઇમિગ્રેટ્સ હતા, જેમની પાસે એક નાનો વિદેશી માલનો સ્ટોર હતો જે કપડાં અને ભેટના એક ખૂબ જ સફળ સાહસ તરીકે વિકસિત થયો હતો. તેણીએ કિશોરાવસ્થામાં જ ત્યાં કામ કરવાનું શરૂ કર્યું અને ક્લેમસ યુનિવર્સિટીમાં એકાઉન્ટિંગનો અભ્યાસ કર્યા પછી તેણીએ પારિવારિક વ્યવસાય ચાલુ રાખ્યો. 1996માં તેણીએ માઇકલ હેલી સાથે લગ્ન કર્યા, જેમણે પાછળથી નેશનલ ગાર્ડમાં સેવા આપી હતી
અને અફઘાનિસ્તાનના યુદ્ધ દરમિયાન તેઓ તૈનાત કરવામાં આવ્યા હતા. 2004માં નિક્કીએ પરંપરાગત રિપબ્લિકન પ્લેટફોર્મ પર પ્રચાર કરીને રાજ્યના પ્રતિનિધિ સભામાં બેઠક જીતી, જેમાં કર કાપ, ઇમિગ્રેશન નિયંત્રણો અને ગર્ભપાત પ્રતિબંધો સામેલ હતા. તેણીએ પછીના વર્ષે પદ સંભાળ્યું અને 2008માં ફરીથી ચૂંટાયા. 2010માં હેલી સાઉથ કેરોલિના ગવર્નર માટે ચૂંટણી લડી, ટી પાર્ટી ચળવળનું સમર્થન મેળવ્યું. ખાસ કરીને સારાહ પાલિન, તે એક કડવું ઝુંબેશ હતું જેમાં હેલીને વંશીય અપશબ્દો અને બેવફાઈના આરોપોનો આધીન કરવામાં આવી હતી. પરંતુ તેણીએ પ્રાથમિકમાં વધુ અનુભવી ઉમેદવારોને હરાવ્યા અને સામાન્ય ચૂંટણી જીતી આગળ વધી. જ્યારે તેણીએ 2011માં પદ સંભાળ્યું ત્યારે તેણીએ ગવર્નરશિપ સંભાળનાર પ્રથમ મહિલા અને વંશીય લઘુતમિતિની પ્રથમ વ્યક્તિ તરીકે ઇતિહાસ રચ્યો. તેણીના પ્રથમ કાર્યકાળ દરમિયાન સાઉથ કેરોલિનાના અર્થતંત્રમાં સતત વૃદ્ધિ થઈ, કારણ કે બેરોજગારીનો દર ઘટ્યો. હેલીએ 2014માં સરળતાથી ફરીથી ચૂંટણી જીતી હતી. યુએન એમ્બેસેડર તરીકે હેલીએ સ્પષ્ટવક્તા તરીકેની પ્રતિષ્ઠા વિકસાવી. ખાસ કરીને ઈરાન અને ઉત્તર કોરિયા વિશે જે પણ પરમાણુ કાર્યક્રમો આગળ ધપાવે છે તેનામાં 2018માં તેણીએ ઈરાન સાથેના પરમાણુ કરારમાંથી ખસી જવાના ટ્રમ્પના નિર્ણયને સમર્થન આપ્યું હતું. જોકે અન્ય સહીકર્તાઓ એ સંકેત આપ્યો હતો કે તેઓ કરાર માટે પ્રતિબદ્ધ છે. હેલીએ એમ પણ જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ક્યારેય પરમાણુ ઉત્તર કોરિયાને સ્વીકારશે નહીં અને યુદ્ધની સ્થિતિમાં ઉત્તર કોરિયાનું શાસન સંપૂર્ણપણે નાશ પામશે. હેલી, જેમણે ટ્રમ્પને કહ્યું હતું કે તેણીએ પોતાના મનની વાત કરવાની યોજના બનાવી છે, તે પણ પ્રસંગોપાત રાષ્ટ્રપતિ અને તેમના વહીવટમાં અન્ય લોકોને વિરોધાભાસ કરે છે. તેણીએ 2016માં યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં રશિયન હસ્તક્ષેપની ખૂબ જ ટીકા કરી હતી, તેને યુદ્ધ ગણાવી હતી. ઓક્ટોબર 2018માં હેલીએ જાહેરાત કરી હતી કે યુએન એમ્બેસેડર તરીકે તે રાજીનામું આપી રહી છે અને તેણે ડિસેમ્બરમાં ઓફિસ છોડી દીધી હતી. આ સમય દરમિયાન હેલી રાજકારણમાં સક્રિય રહી હતી, જોકે તેણીએ ટ્રમ્પને ટેકો આપવાનું ચાલુ રાખ્યું હતું. હેલીએ જાન્યુઆરી 2021માં યુએસ કેપિલોટ પરના હુમલા અંગેના તેમના પ્રતિભાવની ટીકા કરી હતી. 2 વર્ષ પછી તેણીએ જાહેરાત કરી હતી કે તે 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહી છે અને કહ્યું કે તે નવી પેઢી માટેનો સમય છે. હેલીએ ટ્રમ્પને પડકારનાર પ્રથમ રિપબ્લિકન બન્યા, જેમણે 2022માં તેમની ઉમેદવારી જાહેરાત કરી હતી. માઇક પેન્સ, ક્રિસ ક્રિસ્ટી અને રોન ડિસેલ્ટીની સહિત અન્ય એ હરીફાઈમાં પ્રવેશ કર્યો હોવાથી રેસ ટૂંક સમયમાં જ ગીચ બની ગઈ હતી. પ્રિયંકા રાધાકૃષ્ણન. પ્રિયંકા રાધાકૃષ્ણન 53મી સંસદ દરમિયાન સમુદાય અને સ્વૈચ્છિક ક્ષેત્રના પ્રધાન, વિકલાંગતા મુદ્દાઓ માટેના પ્રધાન, વિવિધતા સમાવેશ અને વંશીય સમુદાયોના પ્રધાન, તેમજ સામાજિક વિકાસ અને રોજગાર માટેના સહયોગી પ્રધાન અને કાર્યસ્થળમાં સંબંધો અને સલામતીના સહયોગ પ્રધાન હતા. તે ન્યૂઝીલેન્ડમાં મંત્રી બનનાર ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ છે. હું દ્રઢપણે માનું છું કે દરેક ગૌરવ સાથે જીવવાની તક મળવી જોઈએ. તેનો અર્થ એ છે કે સલામત અને પરવડે તેવા આવાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્ય સંભાળ અને યોગ્ય સુરક્ષિત કામની સમાન એક્સેસ હોવી જોઈએ. પ્રિયંકા વિદેશમાં અને એઓટોરિયાના ન્યૂઝીલેન્ડમાં રહે છે અને કામ કરે છે. તેણીનો જન્મ ભારતમાં થયો હતો. તેણી સિંગાપુરમાં શાળામાં ગઈ હતી અને પછી તેણીનું શિક્ષણ આગળ વધારવા ન્યૂઝીલેન્ડ ગઈ હતી. તેણીએ વિક્ટોરિયા યુનિવર્સિટીમાંથી વિકાસ અભ્યાસ માસ્ટર કર્યું છે અને તેણે એઓટોરા અને પોતાનું ઘર બનાવ્યું. તેણીએ તેણીનું કાર્ય જીવન એવા લોકો વતી હિમાયત કરવામાં વિતાવ્યું છે કે જેમનો અવાજ સાંભળનાર કોઈ નથી. ઘરેલું હિંસાથી બચી ગયેલા અને સ્થળાંતરણ કામદાર કે જેઓનું શોષણ થયું છે, તેણીએ ભૂતપૂર્વ લેબર સાંસદ હોર્નફિલ ગોફની નીતિ સલાહકાર તરીકે પણ કામ કર્યું છે. પ્રિયંકાએ એટેરોમાં અમારા વિવિધ સમુદાય સાથે કાર્ય કર્યું છે. તેઓએ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે તેમનો અવાજ સંસદમાં સંભળાય અને તેઓને વિકાસ માટે સમર્થન મળે. પ્રિયંકા માટે રાજકારણ પસંદગીઓ વિશે છે. તેણી માને છે કે નિર્ણય લેવાની પ્રક્રિયા
સમુદાયની આગેવાની હેઠળ હોવી જોઈએ અને દરેક માટે સારા પરિણામો તરફ દોરી જવું જોઈએ. માત્ર વિશેષાધિકૃત થોડા લોકો માટે જ નહીં, પ્રિયંકા દ્રઢપણે માને છે કે દરેક વ્યક્તિને વંશીયતા, લિંગ, જાતીયતા અથવા સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના ગૌરવ સાથે જીવવાની તક મળવી જોઈએ. તેનો અર્થ એ છે કે પરવડે તેવા આવાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને યોગ્ય સુરક્ષિત કામની સમાન પહોંચ. તેનો અર્થ એ પણ છે કે દરેક વ્યક્તિએ તેમના ઘરો અને શેરીઓ બંનેમાં સલામતી અનુભવવી જોઈએ. પ્રિયંકા એક ગૌરવપૂર્ણ યુનિયન સભ્ય છે. તે એશિયા ન્યૂઝીલેન્ડ ફાઉન્ડેશન લીડરશીપ નેટવર્ક, નેશનલ કાઉન્સિલ ઓફ વુમેન અને યુએન વુમનની સભ્ય પણ છે. પ્રિયંકા તેના પતિ, બે સુંદર બચાવ કૂતરા સાથે ઓકલેન્ડમાં રહે છે. પ્રાણી કલ્યાણ સંબંધિત મુદ્દાઓ પણ તેના હૃદયની નજીક છે અને તે કૂતરા મૈત્રીપૂર્ણ જગ્યાઓના મજબૂત સમર્થક છે. અનિતા આનંદ, ટ્રેઝરી બોર્ડના પ્રમુખ માનનીય અનિતા આનંદ 2019માં ઓકવિલે માટે પ્રથમ વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે અગાઉ રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી અને જાહેર સેવાઓ અને પ્રાપ્તિ મંત્રી તરીકે સેવા આપી છે. ગ્રામીણ નોવા સ્કોટિયામાં જન્મેલી અને ઉછરેલી તે 1985માં ઓન્ટારિયોમાં રહેવા ગઈ. મંત્રી આનંદ સેવાના સાબિત રેકોર્ડ સાથે સમર્પિત નેતા છે. તેણીના ઓકવિલે સમુદાયમાં તેણીએ લાઇટ હાઉસ પ્રોગ્રામ ફોર ગ્રીવિંગ ચિલ્ડ્રન, ઓકવિલે હોસ્પિટલ ફાઉન્ડેશન અને ઓકવિલે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન ઇન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સેવા આપી છે. મંત્રી આનંદે વિદ્વાન વકીલ અને સંશોધક તરીકે કામ કર્યું છે. તેણી કાનૂની શૈક્ષણિક રહી છે, જેમાં યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોમાં કાયદાના પ્રોફેસર તરીકેનો સમાવેશ થાય છે, જ્યાં તેણીએ ઇન્વેસ્ટર પ્રોજેક્ટ અને કોર્પોરેટર ગવર્નન્સમાં જુનિયર કિમ્બર ચેર સંભાળી હતી. તેણીએ એસોસિએટ ડીન તરીકે સેવા આપી હતી અને મેસી કોલેજના ગવર્નિલ બોર્ડના સભ્ય અને કેપિટલ માર્કેટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રોટમેન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ ખાતે નીતિ અને સંશોધન નિયામક હતા. તેણીએ યેલો સ્કૂલ, ક્વિન્સ યુનિવર્સિટી અને વેસ્ટર્ન યુનિવર્સિટીમાં કાયદાનું શિક્ષણ પણ આપ્યું છે. મંત્રી આનંદે નાણાકીય બજારોમાં નિયમન, કોર્પોરેટ ગવર્નર્સ અને શેરહોલ્ડર્સના અધિકારો ઉપર વ્યાપક સંશોધન પૂર્ણ કર્યું છે અને આ વિષય ઉપર ચર્ચા કરવા મીડિયામાં નિયમિતપણે દેખાયા છે. 2015માં તેણીની નિમણૂક ફાઇનાન્શિયલ એડવાઇઝરી અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ પોલિસ ઓલ્ટરનેટિવ્સને ધ્યાન લેવા માટે ઓન્ટારિયોના સરકારી નિષ્ણાંત સમિતિમાં કરવામાં આવી હતી. તેણીએ ઓન્ટારિયોની 5-યર રિવ્યૂ કમિટી, ફેડરલ વાઇસ પર્સનલ કમિટી અને કેનેડામાં સિક્યોરિટી લેજિસ્લેશનના આધુનિક બનાવવા માટે ટાસ્ક ફોર્સ માટે સંશોધન કર્યું છે. 2019માં કેનેડાની રોયલ સોસાયટીએ તેણીને ખાનગી અને જાહેર સંસ્થાઓને લગતા શાસનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ યવાન એલેયર મેડલ એનાયત કર્યો. મંત્રી આનંદે ક્વિન્સ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સ્ટડીઝમાં બેચલર ઓફ આર્ટ્સ, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ન્યાયસત્રમાં બેચલર ઓફ આર્ટ્સ, ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી કાયદાનો સ્નાતક અને યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોમાંથી માસ્ટર ઓફ લોઝની ડિગ્રી મેળવી છે. તેણીને 1994માં ઓન્ટારિયાનો 12મા બોલાવવામાં આવી હતી. મંત્રી આનંદ અને તેમના પતિ જ્યોને તેમના 4 બાળકોને ઉછેર ઓકવિલેમાં કર્યો હતો. પ્રમિલા જયપાલ, 2016માં ચૂંટાયેલ કોંગ્રેસ મહિલા પ્રમિકા જયપાલ હવે વોશિંગ્ટનના 7મા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી કોંગ્રેસમાં તેમની 4થી ટર્મની સેવા આપી રહી છે, જેમાં સિએટલ અને સોરલાઇન, વાસોન આઇલેન્ડ, લેક ફોરેસ્ટ પાર્ક અને બુરિયન અને નોમેરડિન પાર્કના ભાગો સહિત તેની આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. તે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં ચૂંટાયેલી પ્રથમ દક્ષિણ એશિયાઈ અમેરિકન મહિલા છે અને હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસમાં સેવા આપતી માત્ર 2 ડઝન નેચરલાઇઝ્ડ નાગરિકોમાંથી એક છે. કોંગ્રેસ મહિલા જયપાલ ગૃહ ન્યાયમંત્રી સમિતિના સભ્ય છે, જ્યાં તેઓ ઇમિગ્રેશન અખંડતા, સુરક્ષા અને અમલીકરણ પરની સબ કમિટીના રેન્કિંગ સભ્ય તરીકે સેવા આપે છે. તે હાઉસ એજ્યુકેશન અને વર્કફોર્સ કમિટીમાં પણ સેવા આપે છે. તેણી કોંગ્રેસ પ્રોગ્રેસિવ કોકસની અધ્યક્ષ છે.
જે સમગ્ર ડેમોક્રેટિક કોકસના લગભગ 50% પ્રતિનિધિત્વ કરે છે. કોંગ્રેસનલ એશિયન પેસિફિક એશિયન કોકસ માટે ઇમિગ્રેટ્સ ટાસ્ક ફોર્સ અને કોંગ્રેસનલ એલજીબીટી ક્યુ ઇક્વાલિટી કોકસના વાઇસ ચેર, જ્યાં તે ટ્રાન્સજેન્ડર ઇક્વાલિટી ટાસ્ક ફોર્સની સહ અધ્યક્ષ છે. કોંગ્રેસમાં પ્રતિનિધિ જયપાલ ઇમિગ્રેશન પર એક નેતા છે, જેમાં બાળકોને તેમના માતા પિતાથી અલગ રાખવાની ટ્રમ્પ વહીવટીતંત્રની અમાનનીય નીતિઓ સામે લડવું અને ન્યાયી અને માનનીય ઇમિગ્રેશન સિસ્ટમ બનાવવા માટે કાયદો ઘડવાનો સમાવેશ થાય છે. તેણીએ આવકની અસમાનતા, જેમ કે $15 લઘુત્તમ વેતન અને કામદારો માટે વિસ્તૃત સામૂહિક સોદાબાજીના અધિકારો જેવા કાયદાને પણ ચેમ્પિયન કર્યું છે. તેણીએ હાઉસમાં મેડિકેર ફોર ઓલ બિલના મુખ્ય પ્રોજેક્ટ તરીકે આરોગ્ય સંભાળના મુદ્દાઓ ઉપર વ્યાયકપણે કામ કર્યું છે અને જે કોલેજ ફોર ઓલ એક્ટના લેખક છે, જે દરેક અમેરિકનને ઉચ્ચ શિક્ષણની એક્સેસની ખાતરી કરશે. તેણીએ અલ્ટ્રા મિલિયોનર ટેક્સ એડ, ડિગ્રી ફોર ડિપેન્ડન્ટ ઇમિગ્રેટ્સ એક્ટ, હાઉસિંગ એ હ્યુમન રાઇટ્સ એક્ટ અને નેશનલ ડોમેસ્ટિક વર્ક્સ બિલ ઓફ રાઇટ્સ સહિત પ્રગતિશીલ કાયદાના અન્ય સીમાચિહ્ન ટુકડાઓ લખ્યા છે. તેણીએ 100% સ્વચ્છ ઉર્જા તરફ સંક્રમિત કરવા અને આબોહવા ન્યાયકીય કટોકટીનો સામનો કરવા માટે થ્રાઇવ એક્ટ અને અન્ય કાયદાઓ દાખલ કરવામાં પણ મદદ કરી છે. દર્શક મિત્રો, ઓફ બીટના આજના શૌર્ય ભારતની 6 એવી મહિલાઓ જે હાલમાં વૈશ્વિક રાજકારણને આકાર આપી રહી છે કાર્યક્રમ તમને કેવું લાગ્યું? તેમની જાણકારી તમને કેવી લાગી અમને જણાવી શકો છો. સતત સમાચારની અપડેટ માટે અમારી ચેનલ VR લાઈવને GTPL સેટઅપ બોક્સ નંબર 274 અને અમારી YouTube ચેનલ તથા વેબસાઇટ ઉપર જોઈ શકો છો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરી શકો છો. ફેસબુક ઉપર પણ લાઇક કરી શકો છો. VR લાઈવના ખાસ કાર્યક્રમ ઓફ બીટમાં ફરી મળીશું આવી જ એક પ્રેરણાદાયી વાત સાથે. જોતા રહો VR લાઈવ. નમસ્કાર.